गुड मॉर्निंग श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ धोरण 6 विषय अंग्रेजी विद्यार्थी मित्रों तमे लोको एकम कसोटीना पेपर लखी रहिया छो सारा जवाबो लखो छो जाणीने खूब आनंद थयो छे। आज रीते मेहनत करता रहेजो जेथी करीने तमारा फर्स्ट सेमेस्टरनो जे अभ्यासक्रम छे તે તમે સારી રીતે પૂર્ણ કરી શકો। વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીની અંદર લાસ્ટ ક્વેશ્ચન છે પ્રેઝન્ટ એબસન્ટ, એટલે કે તમે કયા દિવસે હાજર છો કયા દિવસે ગેરહાજર છો એમની માહિતી છે તમારે આપવાની છે, જેમાં તમારે જે પણ બાળકનું નામ છે એ લખેલું છે એના આધારે તે કયા દિવસે હાજર છે અને કયા દિવસે ગેરહાજર છે એના માટે થઈ નામ with present absent with on with days name એટલે કે સન્ડે ટ્યુઝડે મંડે જે કોઈ દિવસ હોય એટલું લખવાનું છે। એકદમ ઇઝી ક્વેશ્ચન છે, થોડીક મહેનત જાતે કરજો। આ તમારું એક્ટિવિટી બેઝનું હોમવર્ક તેમાં ક્વેશ્ચન છે તેમાં પૂછાયેલો છે, તો થોડીક મહેનત કરી અને માત્ર નામ સાથે અને દિવસ સાથે કમ્બાઈન કરી અને એમને હાજર અને ગેરહાજર બતાવવાનો છે। હવે આપણે આપણા યુનિટ 2 જેની અંદર હોન એન્ડ ફાઇટ લડો અને ફાઇટ એન્ડ હોન લડો અને જીતો એવું ચેપ્ટર જે આપવામાં આવેલું હતું એમની એક્ટિવિટી ફર્સ્ટ મદન મંજુર નામનો વ્યક્તિ એમણે જિંદગીમાં કેવા કાર્યો કયા દિવસે કર્યા એ પ્રમાણેની એમને કાવ્ય હતું। હવે આપણે જોઈએ એમની એક્ટિવિટી 4 જેની અંદર પણ એક તમને સ્ટોરી આપવામાં આવેલી છે। આ સ્ટોરી છે તમને ઇંગ્લિશ વર્ઝનમાં છે અને તમારે એમને સમજતી જવાની છે જેથી કરીને તમે એમના ક્વેશ્ચન આન્સર છે એ આસાનીથી સમજી શકો। તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોરી શરૂ કરીએ। સ્ટોરીનું નામ છે બિરજુ ધ બ્રેવ। ધ બ્રેવ એટલે કે બહાદુર, બિરજુ નામનો એક બહાદુર છોકરો એટલે બહાદુર બિરજુ એવું પણ ગુજરાતી નામ આપણે એને આપી શકીએ। તો આમ જોઈએ તો ઘણી બધી નાની સ્ટોરી બુકની અંદરથી નાની નાની ગુજરાતીની અંદર વાર્તાઓ તમે વિદ્યાર્થી મિત્રો શીખેલા હશો એ જ પ્રમાણે તમને અહીંયા એક સરસ મજાની વાર્તા આપવામાં આવેલી છે। હવે તો તમે જે સેન્ટેન્સો આપણે અહીંયા વાંચન કરશું તમે પણ વાંચતા શીખી ગયા હશો અને તમે પણ એ સેન્ટેન્સ તમને શું કહેવા માગે છે એ પણ સમજતા શીખી જ ગયા હશો। તો આશા રાખું છું કે જેમ મારી સાથે હું વાંચન કરું તેમ જ તમે પણ સાથે વાંચન કરતા રહેજો। ટેક્સ્ટબુક ખોલજો, ટેક્સ્ટબુકની અંદર મારી સાથે રહી અને વાંચો અને જે શબ્દો તમારાથી ન વાંચી શકાતા હોય એ તમે સમજો। સ્ટોરી સ્ટાર્ટ કરીએ આપણે। ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન, માઉન્ટેન લાસ્ટ વર્ડ છે તમે વાંચતા શીખો। ધેર વોઝ એટલે કે ત્યાં હતો, અ સ્મોલ વિલેજ એક નાનું ગામડું, ઇન ધ માઉન્ટેન એટલે કે પર્વતીય વિસ્તારની અંદર એક નાનું ગામ હતું। ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર, ગામનું નામ હતું સૂરજપુર અથવા તો સૂરજપુર ગામનું નામ હતું। સેન્ટેન્સ છે ગુજરાતીની અંદર તમે ગમે તે રીતે આપી શકશો। ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર, તે ગામનું નામ હતું સૂરજપુર। ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સૂરજપુર, આ એક સેન્ટેન્સ ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો। ધેર વોઝ ત્યાં હતું, અ બિગ ફોરેસ્ટ એક મોટું જંગલ, ઓલ અરાઉન્ડ એટલે ચારે તરફ, સૂરજપુર એટલે સૂરજપુરની, વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પર્વતીય વિસ્તારની અંદર જોઈએ એટલે પર્વત પણ હોય છે અને જંગલ પણ હોય છે। કુદરતે પ્રકૃતિની રચના જ એવી કરેલી છે કે કોઈ પણ પર્વત પાસે તમે જશો તો પર્વતો ઉપર મોસ્ટ ઓફ તમને વધુ પડતા વૃક્ષો, જંગલ જેવું વાતાવરણ જોવા મળશે। તો આપણે જોઈએ છીએ કે સાપુતારા તરફ આપણે જઈએ, મહારાષ્ટ્રની અંદર આપણે જઈએ તો ત્યાં લોકોના ગામડા છે એ પર્વતની અંદર જ વસેલા હોય એવા આપણને જોવા મળે, એટલે પર્વતની આજુબાજુ રહેતા હોય તો જે ગામ હોય એની આજુબાજુ જંગલ જેવું વાતાવરણ છે એ જોવા મળે। તો અહીંયા પણ સૂરજપુર ગામ છે એની ચારે તરફ, ઓલ અરાઉન્ડ એટલે બધી બાજુ બધી દિશાઓએ એક મોટું જંગલ હોય એવું લાગે છે। પીપલ ઇન સૂરજપુર વેર હેપી, પીપલ એટલે લોકો, મેન એટલે માણસ,
ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પીપલ વર્ડ જ્યારે ઉપયોગમાં આવે ત્યારે માણસોનો વધુ પડતો સમૂહ છે એ લેવાયેલો હોય, એટલા માટે થઈ અને પીપલ કહેવામાં આવે છે. લોકો ઇન સુરજપુર એટલે કે સુરજપુરમાં, વેર એટલે હતા, હેપી એટલે સુખી. સુરજપુરમાં લોકો સુખી હતા, ખુશ હતા. ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્રે ગુડ ક્રોપ્સ. તે વર્કડ હાર્ડ એટલે વર્કડ એટલે કામ કરતા હતા, હાર્ડ એટલે મહેનત, ખૂબ જ મહેનત પડે એવું કાર્ય કરતા હતા. અને ગ્રે ગુડ ક્રોપ, ગ્રે એટલે ઉત્પાદન લેવું અથવા તો ઉત્પન્ન કરવું, ગુડ ક્રોપ એટલે સારો પાક. તેઓ સખત મહેનત કરતા હતા અને સારા પાકનું ઉત્પાદન કરતા હતા. એટલે આપણે સમજી શકીએ કે જે વિસ્તારમાં જે પ્રકારનું કામ હોય એ રીતે ત્યાંના વિસ્તારમાં એ લોકો ખૂબ મહેનત કરીને, પર્વતીય વિસ્તાર જોઈએ તો ત્યાં ઢોળાવવાળી ઊંચાણવાળી એવી જગ્યાઓ હોય તો એ લોકોને કામ કરવા માટે જવા માટે થઈને પણ ચડ ઉતર કરવી પડતી હોય અને ઉત્પાદન મેળવવા માટે થઈ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. એટલે વર્કડ હાર્ડ એટલે સખત મહેનત કરવી, એન્ડ ગ્રો ગુડ ક્રોપ્સ એટલે સારો પાક પ્રાપ્ત કરવો. બિરજુ અ યંગ મેન, બિરજુ એક યુવાન માણસ. ઓલ્સો અરાઇવડ ઇન સુરજપુર, ઓલ્સો એટલે પણ, લીવડ એટલે રહેતો હતો, પાસ્ટ ટેન્સનું વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, લીવડ, લીવનું બને છે લીવડ, એટલે રહેતો હતો. ઇન સુરજપુર એટલે સુરજપુરમાં. બિરજુ એક યુવાન માણસ, બિરજુ નામનો એક યુવાન માણસ છે એ પણ સુરજપુરની અંદર રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, તે ઊંચો અને સુંદર હતો. હેન્ડસમનો અર્થ છે સુંદર અથવા દેખાવડા હોવું, એવો અર્થ થાય છે. હી વોઝ વેલધી ટુ, તે ખૂબ જ વેલધી એટલે કે જે વધારે જાડા હોય, વજનવાળા હોય એમના માટે વેલધી વર્ડ યુઝ થાય છે, એટલે તે ખૂબ જ વજનવાળો પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ, પરંતુ તે બહાદુર હતો નહીં. આપણને સ્ટોરીનું નામ આપેલું છે બિરજુ ધ બ્રેવ, પરંતુ કેવી રીતે એ બહાદુર બન્યો એના માટેની સ્ટોરી છે. એટલે શરૂઆતમાં છે એ બહાદુર હતો નહીં, એ વાત આવશે તો તમને ક્વેશ્ચન આન્સરની અંદર આવશે. તો તમે જોજો જે પ્રમાણે સ્ટોરી પ્રમાણે આપણને ક્વેશ્ચન પૂછવામાં આવેલો હોય તો, બટ હી વોઝ નોટ બ્રેવ, પરંતુ તે બહાદુર હતો નહીં. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. હી વોઝ, તે હતો, અફ્રેડ એટલે ડરતો હતો, અફ્રેડનો અર્થ થાય ડરવું. તે ડરતો હતો ઓફ ઇવન અ માઉસ, એક ઉંદરથી પણ. એક ઉંદરને જો તે જોઈ જાય તો તેનાથી પણ ડરતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ, તે નેવર એટલે ક્યારેય નહીં, વેન્ટ એટલે ગયો ન હતો, આઉટ એટલે બહાર, એટ નાઇટ એટલે રાત્રિના સમયે, તે રાત્રિના સમયે ક્યારેય પણ બહાર જતો નહીં. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ, બાળકો તેમને ચીડવતા હતા. ટીઝડ એટલે ચીડવતા, હિમ એટલે તેને, બાળકો તેને ચીડવતા હતા. બિરજુ ધ કોવર્ડ, બિરજુ ડરપોક છે, બિરજુ બીકણ છે, એવું કહી અને એમને ચીડવતા હતા. જે બાલ્યાવસ્થામાં બાળકો એકબીજાને ચીડવવા માટે થઈ ઘણી બધા નામ પ્રયોગ કરી, અને આપણે એ કામ બાલ્યાવસ્થામાં કરતા જ હો છો તમે, એટલે અહીંયા બાળકો છે એ બિરજુને બિરજુ બીકણ, બિરજુ ડરપોક એવું કહીને ચીડવે છે. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. વન્સ એટલે એક વખત, ધ વિલેજ સરપંચ એટલે કે ગામના સરપંચને, રિસીવડ એટલે મળી હતી, રિસીવનું રિસીવડ, રિસીવડ એટલે મળી હતી, અ નોટ એટલે એક નોટિસ, એક ચિઠ્ઠી, એક સૂચના, ફ્રોમ સમ ડેકોસ્ટ, ફ્રોમ એટલે દ્વારા, સમ ડેકોસ્ટ એટલે ડેકોસ્ટ એટલે કે લૂંટારા, કેટલાક લૂંટારાઓ દ્વારા એમને એક સૂચના મળી હતી, એક નોટિસ મળી હતી. કોને? ગામના સરપંચને. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. વી આર એટલે કે અમે. આ સેન્ટેન્સ કોણ બોલે છે? ડેકોર્સ, લૂંટારાઓનું સેન્ટેન્સ છે. આ સ્ટોરી પછી તમને કોણ બોલે છે ને કોને કહે છે એવો પ્રશ્ન હશે, તો એના માટે થઈ અને યાદ રાખજો, આ સેન્ટેન્સ છે લૂંટારાઓ બોલે છે. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ, ટુ નાઇટ એટલે આજે રાત્રે,
વી આર કમિંગ એટલે અમે આવી રહ્યા છીએ ટુ યોર વિલેજ એટલે તમારા ગામમાં. અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. કીપ એટલે રાખજો, ઓલ યોર મની એટલે તમારા બધા પૈસા, એન્ડ ઓર્નામેન્ટ્સ એટલે કે આભૂષણો, રેડી એટલે તૈયાર, તમારા બધા આભૂષણો રેડી રાખજો. પૈસા અને દાગીના, દાગીના તમે તમારા દાદા દાદીની સાથે વાતચીત કરો તો પહેલાંના સમયમાં લૂંટારાઓ છે એ જાણ કરતા ગામના સરપંચને કહી દેતા કે ગામમાંથી પૈસા અને દાગીના, ઘરેણા, આભૂષણો જે છે એ તમે એકઠું કરીને રાખજો, અમે આજે રાત્રે આવીને લઈ જશું. આવી પહેલાંના સમયમાં સૂચના આપવામાં આવતી અને ગામનો સરપંચ ખરેખર લૂંટારાઓથી ડરી અને થોડું ઘણી માલ મિલકત છે એમના માટે થઈ અને એકઠી કરીને રાખતા અને લૂંટારાને આપી દેતા. એટલે એ જ પ્રમાણે અહીંયા ગામના સરપંચને સૂચના મળી છે. ધ સરપંચ કોલેડ ધ વિલેજર્સ. સરપંચ કોલેડ એટલે કહ્યું, ધ વિલેજર્સ એટલે ગામના લોકોને, વિલેજર્સ એટલે ગામ લોકો. સરપંચે ગામના લોકોને કહ્યું અને હી સૌડ ધેમ ધ નોટ. હી સૌડ, હી એટલે અહીંયા સરપંચ છે, તેણે સૌડ એટલે બતાવી, ધેમ એટલે તેઓને, તેમને, ધ નોટ એટલે ચિઠ્ઠી, જે લૂંટારાઓ દ્વારા ચિઠ્ઠી મળી હતી તે ગામના લોકોને બતાવી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોએટ. સમ વિલેજર્સ, કેટલાક ગામના લોકો, સમનો મિનિંગ થાય છે કેટલાક, વિલેજર્સ એટલે ગામ લોકો, વોન્ટેડ એટલે ઈચ્છતા હતા. કેટલાક ગામના લોકો ઈચ્છતા હતા કે ટુ અટેક, અટેક એટલે હુમલો કરવો, ધ ડેકોર્ટ એટલે લૂંટારા પર, આપણે લૂંટારા પર હુમલો કરીએ. સમ અધર સાઈડ, અધર એટલે બીજા, કેટલાક બીજાએ કહ્યું, સાઈડ એટલે કહ્યું, વી સેલ ટ્રેપ ધેમ, વી સેલ ટ્રેપ ધેમ. તો કેટલાક લોકોએ એવું કહ્યું કે આપણે તેમને પાઠ શીખવીએ, તો આપણે તેમને ફસાવીએ, ટ્રેપ ધેમ એટલે એમને ફસાવવું, તો આપણે એમને ફસાવીએ, આપણી કંઈક યુક્તિ એવી બનાવીએ અને આપણે આપણી રીતે એ લૂંટારાઓને ફસાવીએ. એટલે જે ગામના લોકો છે સરપંચની સાથે બેઠા છે એ એમની પોતાની વાતચીત છે સરપંચની સાથે કરે છે. એટલે કેટલાક લોકો બોલીને એવું કહે છે કે આપણે એના ઉપર હુમલો કરીએ, હુમલો કરવો અને ફસાવવું બે કામ તો એક જ છે. હુમલો કરવો એટલે કે એ લોકો જેમ આપણને લૂંટવા માટે આવે છે એમ આપણે પણ આપણે લાઠી દંડા લઈ અને ઊભા રહીએ અને આવે એટલે આપણે એમને મારીએ, એને હુમલો કર્યો કહેવાય. અને કેટલાક લોકો એવું કહે છે સમ અધર સાઈડ, બીજાઓએ કહ્યું વી સેલ ટ્રેપ ધેમ, આપણે એમને ફસાવીશું. શૈલ છે એ ભવિષ્યકાળનું સૂચન કરે છે, આપણે તેમને ફસાવીશું. બિરજુ હોઝ ઓલ્સો ધેર. જ્યાં ગામ લોકો એકઠા થયા હતા ત્યાં બિરજુ હોઝ ઓલ્સો ધેર, બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ ધ સરપંચ. હી સ્ટૂડ અપ એટલે તે ઊભો થયો, સ્ટેન્ડનું સ્ટૂડ બને છે, તે ઊભો થયો. એન્ડ ટોલ્ડ એટલે કહ્યું, ધ સરપંચ, તેણે સરપંચને કહ્યું. સર ડોન્ટ વરી એટલે સરપંચને સર કહીને બોલાવે છે અને કહે છે કે શ્રીમાન તમે ચિંતા કરશો નહીં અબાઉટ ધ ડેકોઇટ. અબાઉટ એટલે બાબતમાં અથવા તો વિષયમાં. ધ ડેકોઇટ, લૂંટારાઓની બાબતમાં તમે ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું તેમને એક પાઠ શીખવીશ. વિલ અને શેલ ભવિષ્યકાળ સૂચવે છે એટલે અહીંયા વિલ આપેલું છે. વિલ ટીચ ધેમ અ લેસન, હું તેમને એક પાઠ શીખવીશ. હવે બિરજુ છે એ સરપંચની સાથે આવી વાત કરે છે અને બિરજુને ગામના બાળકો છે એમને ડરપોક કહેતા હતા. ધ વિલેજર્સ લાફ્ડ, ગામ લોકો તેના પર હસ્યા, કારણ કે બિરજુ એક ઉંદરથી પણ ડરતો હતો અને લૂંટારાઓને ફસાવવાની વાત કરે છે. ધ સરપંચ સેડ, સરપંચે કહ્યું, વોટ એટલે આશ્ચર્યમાં આવી જાય છે એટલે કહે છે, વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન. બિરજુ યુ આર અફ્રેડ ઓફ ઇવન સ્મોલ માઉસ, એટલે કહે છે શું તું લૂંટારાઓને પાઠ શીખવીશ, શું તેમને પાઠ શીખવીશ. બિરજુ યુ આર અફ્રેડ અ માઉસ, બિરજુ તું તો એક ઉંદરથી પણ ડરે છે, એક નાના ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, હાઉ એટલે કેવી રીતે, વિલ યુ એટલે વિલ યુ ટીચ એટલે શીખવીશ, ધેમ અ લેસન કેવી રીતે તું એમને પાઠ શીખવીશ. બિરજુ રિપ્લાયડ, બિરજુએ જવાબ આપ્યો, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન.
તમે મને 10 મજબૂત માણસો આપો, આઈ હેવ અ પ્લાન, મારી પાસે એક પ્લાન છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હેવ હેઝનો ઉપયોગ થયો છે, આઈની સાથે હેવ વપરાયેલું છે. આઈ હેવ અ પ્લાન, મારી પાસે એક પ્લાન છે, મારી પાસે એક યુક્તિ છે. બિરજુ રિપ્લાઇડ, બિરજુનું બોલેલું વાક્ય, ગીવ મી 10 સ્ટ્રોંગ મેન. કોને કહે છે? સરપંચને કહે છે કે તમે મને 10 મજબૂત માણસો આપો. અને બોલે છે કોણ? બિરજુ. ધ સરપંચ એગ્રી, સરપંચ સહમત થયા. એગ્રી એટલે સહમત થવું. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગીવ વિથ હિમ. તેણે કહ્યું, હા, હું તને 10 મજબૂત માણસો તારી સાથે જવા માટે આપીશ. ગો વિથ હિમ, ગો એટલે જવું, વિથ એટલે સાથે, હિમ એટલે તેમની સાથે, તેમની સાથે જવા માટે હું તને આપીશ. આફ્ટર સનસેટ, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. આફ્ટર સનસેટ, સનસેટ એટલે સૂર્યનું આથમું, એને સનસેટ કહેવામાં આવે છે. સૂર્ય આથમી ગયા પછી એટલે કે દિવસ પૂર્ણ થયા પછી, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેમના મિત્રો, ગેધર્ડ એટલે એકઠા થવું, એકઠા થયા. એટ ધ વિલેજ ગેટ, ગામના દરવાજા પાસે. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક. ધે કેરીડ એટલે તેઓ ઊંચકીને લાવ્યા હતા. અ બંડલ ઓફ ફાયર એટલે કે એક વાયરનું પેકેટ, વાયરનું બંડલ. એટલે વિદ્યાર્થી મિત્રો, ગામડા ગામની અંદર વાયર મીન્સ કે એક મોટો જે વારો છે, જે કોઈપણ જગ્યાએ આજુબાજુમાં કોઈપણ પ્રાણીઓથી બચવા માટે થાય, ખેતરની ફરતે બાંધતા હોય એવો વારાનું બંડલ છે, અહીંયા લાવે છે. એન્ડ સ્ટીક એટલે કે લાકડીઓ. ધે ટાઈડ ધ વાયર ટુ ટ્રી અક્રોસ ધ રોડ. ધે ટાઈડ, તેઓએ મજબૂતાઈથી, ટાઈડ એટલે મજબૂતાઈથી, ધ વાયર ટુ ધ ટ્રીઝ એટલે એમણે વાયર છે એ બંને ઝાડની, અક્રોસ ધ રોડ એટલે જે રોડ પરથી પસાર થવું હોય તે, અહીંયા જે પ્રિપોઝિશન અક્રોસ છે એમનો ઉપયોગ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી જ ગયા છીએ. તો બંને ઝાડ, રોડની આજુબાજુ બે ઝાડ છે, એના પર બંને ઝાડની સાથે વારો બાંધવામાં આવે છે. ધેન ધે હાઈડ ધેમ સેલ્સ બિહાઇન્ડ ધ ટ્રીઝ. ધેન એટલે પછી, ધેય એટલે તેઓ, હાઈડ એટલે સંતાઈ ગયા, ધેમ સેલ્સ એટલે પોતાની જાત, પોતાની જાતને સંતાડી દીધી. બિહાઇન્ડ એટલે પાછળ, ધ ટ્રી એટલે ઝાડની. પછી તેઓએ પોતાની જાતને ઝાડની પાછળ સંતાડી દીધી એટલે સંતાઈ ગયા એવું કહી શકાય. ઇટ વોઝ ડાર્ક, ત્યાં ખૂબ જ અંધારું હતું. ધે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ. તેઓ એકબીજાને જોઈ શકતા ન હતા. ડીડ નોટ સી, જોઈ શકતા ન હતા. એનીવન એટલે કોઈ પણને. ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબો સમય સુધી એકબીજાને ત્યાં જોઈ શકતા હતા નહીં. લેટ એટ નાઇટ, હવે રાત છે થવા આવી હતી. ધ ડેકોર્સ કેમ ઓન હોર્સબેક. ડેકોર્સ એટલે કે લૂંટારાઓ, કેમ એટલે આવતા હતા, ઓન હોર્સબેક એટલે કે પોતાના ઘોડાની પીઠ પર બેસીને લૂંટારાઓ આવતા હતા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. તેઓ જોઈ શક્યા નહીં અંધારામાં વાયરને, એટલે કે તારને. અંધારામાં તેઓ તારને જોઈ શક્યા નહીં. વન બાય વન ધે ફેલ ડાઉન, એટલે જે પાંચ છ લૂંટારાઓ આવી રહ્યા હશે એ એક પછી એક, વન બાય વન એટલે એક પછી એક, ફેલ એટલે પડવું, ને ડાઉન એટલે કે નીચે, તેઓ એક પછી એક નીચે પડ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. બિરજુ અને તેના મિત્રો જ્યાંથી સંતાયા હતા ત્યાંથી કેમ આઉટ એટલે બહાર આવ્યા. ધે કોટ ધ ડેકોઇડ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ. તેઓએ લૂંટારાઓને પકડ્યા અને વાયરનું બંડલ લાવ્યા હતા, એટલે પહેલાં વાયર લૂંટારાઓને પછાડવા માટે થોડું વાયર છે એ વૃક્ષના, રસ્તાની બંને બાજુના વૃક્ષ સાથે બાંધ્યું હતું, અને જે પછીનું જે બચેલું વાયર છે એના દ્વારા એમણે લૂંટારાઓને ઝાડ સાથે બાંધી દીધા. તે કોટ એટલે પકડવું, કેચનું ભૂતકાળ કોટ. કેચ એટલે પકડવું, કોટ એટલે પકડ્યા. ધ ડેકોર્સ લૂંટારાઓને, ટાઈડ એટલે તેમને બાંધ્યા. ઓ ટુ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષ સાથે. ધ
ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલેડ ધ પોલીસ. નેક્સ્ટ ડે એટલે પછીના દિવસે સરપંચે પોલીસને બોલાવ્યા. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. પોલીસે લૂંટારાઓને અરેસ્ટેડ એટલે કે પોલીસને પોતાના સકંજામાં લેવા એટલે કે એમને પકડવું કહી શકાય. પોલીસ એમને પકડી ગયા, લૂંટારાઓને પકડી ગયા. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. એટલે કે સરપંચ અને ગામના લોકોએ કોંગ્રેચ્યુલેટેડ એટલે કે અભિનંદન કર્યા. કોના? તો કે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેના મિત્રોનું. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ. હવે બિરજુ છે એ પહેલાં હતો એવો નથી. નાવ અત્યારે બિરજુ હતો નહીં. કેવો? તો કે બિરજુ ધ કાવર્ડ, ડરપોક બિરજુ ન હતો. હી વોઝ બિરજુ ધ બ્રેવ, તે બહાદુર બિરજુ હતો. અત્યારે જે પહેલાં કહેવાતો હતો એવો બિકણ બિરજુ ન હતો, પરંતુ હવે બહાદુર બિરજુ હતો. વિદ્યાર્થી મિત્રો, સ્ટોરીનું ટ્રાન્સલેશન તમે સમજી ગયા છો. હવે આપણે એક્ટિવિટી 5માં જોઈએ, જેની અંદર તમારે વાર્તા વાંચવાની છે અને એમાં એ અને બીમાં આપેલા અર્થ સાથે જોડવાનું છે. એટલે તમારી પાસે એક્ટિવિટી છે એ પાઠ્યપુસ્તક છે, એટલે તમે જાતે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી છે એ કરો. આપણે એ વિભાગમાં ફોરેસ્ટ, બ્રેવ, એગ્રી, ટીઝ, રિપ્લાય, કોંગ્રેચ્યુલેટેડ અને અરેસ્ટ એને લગતા સેન્ટેન્સ છે એ બે વિભાગની અંદર આપવામાં આવેલા છે. તો ફોરેસ્ટની સાથે કયું સેન્ટેન્સ લાગુ પડશે? તો એ આપણે અંજલી કોલેડ લતા લડ્ડુ ફૂલ ઓફ ટ્રી. તો આપણે જોયું કે ફોરેસ્ટ માટે ફૂલ ઓફ ટ્રી વર્ડ છે એ લાગુ પડશે. બ્રેવ, તો બ્રેવ છે બહાદુર માણસ, કેવું કાર્ય કરે? રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન. તો કે રાકેશ અને જવાબ આપી રહ્યો છે પ્રશ્નના, તો એમની સાથે એ આવી શકે નહીં. તો જોઈએ આપણે બ્રેવની સાથે કયું વાક્ય આવશે. તો નેક્સ્ટ સેન્ટેન્સ, જયેશ વોન 100 મીટર્સ રેસ. જયેશે 100 મીટરની હરીફાઈ જીતી. ધ પોલીસ કોટ ધ થીફ, પોલીસે ચોરોને પકડ્યા. જાગૃતિ વેન ટુ ધ ડોક્ટર એટ નાઇટ, જાગૃતિ છે રાત્રિના સમયે ડૉક્ટર પાસે ગઈ. નેહા રિપ્લાઇડ યસ, તો જે બહાદુર છે રાત્રિના સમયે, એક જાગૃતિ નામની વ્યક્તિ છે, છોકરી છે, એ જો બહાર રાત્રિના સમયે બહાર નીકળે તો બ્રેવની સાથે એ સેન્ટેન્સ લાગશે. એગ્રી એટલે સહમત થવું. બે જવાબ મેં તમને આપ્યા, હવે બાકીના જવાબો તમે કરજો. એગ્રી એટલે સહમત થવું, ટીઝ એટલે ચીડવવું, તો ચીડવવા માટે થઈ. ને જે વાક્યો બોલાતા હોય, તો કે અંજલીઝ કોલેડ લતા લડ્ડુ, અંજલી છે એ અંજલી છે લતાને લડ્ડુ કહીને બોલાવે છે, તો એ ચીડવવાના સેન્ટેન્સમાં આવી શકે. તો આ રીતે છે. રિપ્લાયના સેન્ટેન્સમાં છે, તો કે રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન, રાકેશ છે જવાબ આપે છે પ્રશ્નના, એટલે ત્યાં રિપ્લાયડ આવી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે થોડુંક જાતે પ્રયાસ કરો અને એક્ટિવિટી 5 છે એ રેડી કરો. હવે તમને હું હોમવર્ક છે તમારી ગ્રુપમાં સેન્ડ કરીશ, એ પ્રમાણે છે આપજો. અને બાકીની એક્ટિવિટી 6, 7 અને 8 છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. માત્ર તમારી પ્રેક્ટિસ માટે, બાકી હોમવર્કની અંદર પણ આવું કામ આવશે. તો તમારે આ જે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી છે એ પાકીબુકમાં નથી લખવાની, હું હોમવર્ક આપું એ તમારે પાકીબુકમાં લખવાનું છે. હવે આપણે એક્ટિવિટી 9 અને 10 છે એ આપણે નેક્સ્ટ ટાસ્કની અંદર રહેશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.